વેલકમ વિદ્યાર્થી મિત્રો આપણા જે ડબલ ઈ સેક્શનમાં ચેપ્ટર નંબર બે પ્રતિવિધય એના અગત્યના જે ડબલ ઈને અનુલક્ષીને પ્રશ્નનો આપણે અભ્યાસ કરીશું અને દરેક રીતના જે ડબલ પૂછાતા હોય એવા દરેક રીતના પ્રશ્નો આપણે જોશું તો એમાં પેલો પ્રશ્ન છે સાઈન કોર્સ ઇનવર્સ એક્સના છેદમાં પાંચ બરાબર એક આ વિધાન કેવું છે એટલે કે સત્ય છે અસત્ય છે પૂર્વધારણા કે પ્રમેય આ ચાર વિકલ્પમાંથી આનો ખરો વિકલ્પ કયો છે એ આપણે જાણવાનું છે તો આનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બહુ સરળતાથી આપી શકશું આ એક પ્રકારનું ખરા ખોટા પ્રકારનું જ વિધાન કહેવાય તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સાઈન કોસ યુનવર્સ એક્સ એમાં એકને સ્થાને આપણે બાય ટુ લખશું જો અહીંયા જુઓ કોષ્ટકમાં કિંમત ગોતશું અને કોષ્ટકમાં એકની કઈ કિંમત છે તો કે એકની કિંમત સાઈન પાઈ બાય ટુ છે એ આપણે અહીંયા લખશું સાઈન જ કિંમત કેમ લખશું તો કે સાઈન એકની કિંમત સાઈનવાળી ગોતવાથી સામ સામેથી સાઈનને ઉડાડી શકાય એટલે આપણે અહીંયા એક કાકરે બે પક્ષી મારશું એકની જગ્યાએ સાઈન પાઈ બાય ટુ લખશું અને ફરીથી સાઈન સાઈન સામસામેથી ઉડી જાય એની પણ આપણે વિદ્યાર્થી મિત્રો કાળજી લઈશું ચાલો તો હવે સામ સામેથી સાઈન સાઈન ઉડી ગયા વૈદા કોર્ષ ઇનવર્સ એક્સના છેદમાં પાંચ બરાબર પાયબાઇ ટુ સામ સામેથી સાઈન સાઈન ઉડી જાય એટલે વધશે કોર્સ ઇનવર્સ એક્સના છેદમાં બરાબર પાયબાઇ ટુ તેથી પાંચને હવે આપણે ઓલી બાજુ લઈ જઈશું બરાબર પાંચને ઓલી બાજુ લઈ જઈએ એટલે ભાંગાકારનો ગુણાકાર થઈ જાય એટલે થઈ જશે ફાઇવ પાય બાય ટુ અને ફાઇવ પાય બાય ટુ એટલે કેટલા તો વિદ્યાર્થી મિત્રો ફાઈવ પાય બાય ટુ એટલે પાંચના બે કટકા એટલે અઢી પાઇ થયા તો આ રીતે આપણે કોસ ઇન્વર્સ એક્સનો જવાબ પ્રાપ્ત થાય છે ટુ પોઈન્ટ ફાઇવ પાય તો અત્યારે આના ઉપરથી કહી શકાય કે કોષ ઇન્વર્સ એક્સનું મૂલ્ય અઢી છે અઢી પાય છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કોષ ઇન્વર્સ એક્સનું મૂલ્ય એ એક નિશ્ચિત પ્રદેશ ઝીરોથી પાયની વચ્ચે જ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ ઇન્વર્સ એક્સનું મૂલ્ય એનો જીરોથી પાયની વચ્ચે જ જવાબ આવવો જોઈએ કોઈ પણ કોષ ઇન્વર્સ એક્સનો જવાબ ઝીરોથી પાયની વચ્ચે જ આવવો જોઈએ એટલે કે વધુમાં વધુ કોષ ઇન્વર્સ એક્સનો જવાબ પાય જ થવો જોઈએ જ્યારે અહીં આપને શું મળે છે અઢી પાય તો તો એનાથી ઘણા બધા વધારે થઈ ગયા બરાબર છે આપને મળે છે કેટલા અઢી પાય તો અઢી પાય છે એ આની બારની કિંમત છે કારણ કે જીરો નાનામાં નાની કિંમત જીરો મોટામાં મોટી કિંમત પાય તો અઢી છે એ એની અંદર આવતા નથી બે પોઈન્ટ પાંચ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ જીરો ટુ પાય તેથી કોસ ઇન્વર્સ એક્સ છે એ વિદ્યાર્થી મિત્રો ઝીરોથી પાયની અંદર કિંમત ધરાવતા નથી વિદ્યાર્થી મિત્રો આ કિંમત છે એ ઝીરોથી પાયની અંદરની કિંમત ધરાવતા નથી જો અંદરની કિંમત ધરાવતા હોત તો આ વિધાન શક્ય બને પરંતુ આપેલા વિધાનની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કોર્સ ઇન્વર્સ એક્સ છે એની જે કિંમત છે એ આ ઝીરોથી પાયમાં આવતી નથી માટે વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું થશે અસત્ય થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો ખરો વિકલ્પ બી મળશે